गुड मॉर्निंग विद्यार्थी मित्रों, हमें नेक्स्ट वीडियो नी अंदर प्रयाण चैप्टर ना शब्दार्थ शब्द समूह माटे एक शब्द त्यां सुधी आपणे अभ्यास कर्यो। हवे शॉर्ट क्वेश्चन तरफ एक नजर करिए। फर्स्ट क्वेश्चन छे, टिकिट माटे भद्रम भद्र कयो शब्द प्रयोजे छे। तो आपणे चैप्टर नी अंदर आपणे भणी चूक्या छे कि टिकिट माटे ज्यारे भद्रम भद्र लेवा जाए छे त्यारे ए टिकिट माटे कयो शब्द वापरे छे, तो ते शब्द आपणे अहीं लखवानो छे। तो कि टिकिट माटे भद्रम भद्र मूल्य पत्रिका शब्द प्रयोजे छे। सेकेंड क्वेश्चन, सु बकेच आई तो टिकिट ऑफिस छे, आ वाक्य कोण बोले छे? आपेल वाक्य टिकिट मास्टर सोराबजी बोले छे। थर्ड क्वेश्चन, मुंबई माटे पाठमां भद्रम भद्र कयो शब्द प्रयोजे छे? जेवी रीते टिकिट मास्टर टिकिट माटे भद्रम भद्र मूल्य पत्रिका शब्द प्रयोजे छे, तेवी ज रीते मुंबई माटे भद्रम भद्र कयो शब्द प्रयोजे छे? तो आंसर आवशे, मुंबई माटे पाठमां भद्रम भद्र मोहमयी शब्द प्रयोजे छे। फोर्थ क्वेश्चन, राम शंकर अने शिव शंकर ना घरना नाम कया हता? राम शंकर अने शिव शंकर ना घरना नाम नखोदियो अने गुरखोदियो हता। प्रयाण खंड कई नवल कथा माथी लेवामा आव्यो छे? प्रयाण खंड हास्य नवल कथा भद्रम भद्र माथी लेवामा आव्यो छे। प्रयाण पाठ नो साहित्य प्रकार जणावो। तो कि प्रयाण ए नवल कथा खंड छे। रमण भाई नीलकंठ कया युगना अग्रणी साहित्यकार हता? तो कि रमण भाई नीलकंठ पंडित युगना अग्रणी साहित्यकार तरीके ओळखाता हता। हवे जोईए बे थी त्रण वाक्य ना प्रश्नोना उत्तर। भद्रम भद्रનું વર્તન ક્યારે ક્યારે હાસ્ય જન્માવે છે? તમે શોર્ટ ક્વેશ્ચનના આન્સર જ્યારે લખો છો ત્યારે તમે એક કે બે લાઇનની અંદર કમ્પ્લીટ કરી શકો છો। એમાં તમે આવી રીતે પાઠનું નામ, સાહિત્ય પ્રકાર, લેખકનું નામ નહીં લખશો તો ચાલશે, એમાં કોઈ કમ્પલસરી નથી। બટ બે થી ત્રણ વાક્યના પ્રશ્નોના આન્સર જ્યારે તમે કમ્પ્લીટ કરો છો તો આવી રીતે પહેલો ક્વેશ્ચન લખી, પછી પાઠનું નામ, પ્રયાણ, સાહિત્ય પ્રકાર તો કે નવલકથા ખંડ, લેખકનું નામ રમણભાઈ નીલકંઠ, આ જ મેથડથી આ જ પ્રમાણે તમારે ક્વેશ્ચનના આન્સર લખવાના રહેશે એક્ઝામની અંદર, પ્લસ કે તમારી નોટબુકની અંદર। ત્યાર પછી જ પેરેગ્રાફ પાડીને તમારે ક્વેશ્ચનનો આન્સર લખવાનો રહેશે। ભદ્રમ ભદ્રનું વર્તન એમના સંસ્કૃત પ્રધાન ભાષાના પ્રયોગથી હાસ્ય જન્માવે છે, કે જે સંસ્કૃત લેંગ્વેજ નો ઉપયોગ કરીને આ ચેપ્ટરની અંદર હાસ્ય સૌથી વધારે ઉત્પન્ન થાય છે। ઘેરથી નીકળીને અંબારામ સાથે સ્ટેશને જતા સ્ટેશને ટિકિટ માસ્તર સાથે જે વાર્તાલાપ થાય છે તે હાસ્ય જન્માવે છે। સેકન્ડ ક્વેશ્ચન, બે ઉતારુઓના નામ શું હતા? તેમના ઘરના નામ કયા હતા અને કેમ? એજ પદ્ધતિથી પાઠનું નામ પહેલા આવશે, પ્રયાણ, સાહિત્ય પ્રકાર લખવાનો રહેશે નવલકથાખંડ, લેખકનું નામ રમણભાઈ નીલકંઠ। હવે આન્સર અહીંયાથી, બે ઉતારુઓમાં એકનું નામ રામશંકર અને બીજાનું નામ શિવશંકર હતા। છોકરા ન જીવતા હોવાથી એમના મા બાપે એમના ઘરના નામ નખોદ્યો અને ગોરખોદ્યો રાખેલા, કે છોકરાઓનું આયુષ્ય વધે એટલા માટે તેમણે આવા નામ રાખેલા હતા। ભદ્રમ ભદ્ર કયા કાર્ય માટે પ્રયાણ કરી રહ્યા હતા? એ જ પદ્ધતિથી તમારે અહીંયા ફિલઅપ કરવાનું રહેશે, પાઠનું નામ પ્રયાણ, સાહિત્ય પ્રકાર નવલકથાખંડ, લેખકનું નામ રમણભાઈ નીલકંઠ। ભદ્રમ ભદ્ર અંબારામને કહે છે કે
આજનો દિવસ મોટો છે, કારણ કે તેઓ આજે વેદ ધર્મનું રક્ષણ કરવા, આર્ય ધર્મનો જય કરવા, સનાતન ધર્મનો પ્રચાર કરવા પ્રયાણ કરી રહ્યા હતા. કે તેઓ કયા કાર્ય માટે પ્રયાણ કરી રહ્યા હતા, તો તમારે આવી રીતે કમ્પ્લીટ કરવાનું રહેશે. ફોર્થ ક્વેશ્ચન, ભદ્રમ ભદ્ર અને ટિકિટ માસ્તર સોરાબજીની વચ્ચેની વાતોની ચર્ચા કરો. પાઠનું નામ પ્રયાણ, સાહિત્ય પ્રકાર નવલકથાખંડ, લેખકનું નામ રમણભાઈ નીલકંઠ. ભદ્રમ ભદ્રએ બારીમાં ખભા સુધી ડોકું ઘાલી કહ્યું, શ્રી મોહમયીની બે મૂલ્ય પત્રિકા આપો. ટિકિટ માસ્તર સોરાબજી ભદ્રમ ભદ્રની વાત સમજી ન શક્યા હોવાથી કહે છે, શું બકેજ, આઈ તો ટિકિટ ઓફિસ છે. ત્યારે ભદ્રમ ભદ્ર કહે છે, એ વાત હું જાણું છું, મારે મોહમયીની બે મૂલ્ય પત્રિકાની આવશ્યકતા છે, તેનું વિતરણ કરવું એ તવ કર્તવ્ય છે. જ્યારે સોરાબજી એક હિન્દુને કહે છે કે સાલો કઈ મેદ થયેલો છે, હું તો સમજતો જ નહીં કે શું બકે છે. આ સાંભળી ભદ્રમ ભદ્રનો કોપ સમાતો નથી અને ભદ્રમ ભદ્ર ખૂબ જ ગુસ્સે થઈ જાય છે. આ હતી ભદ્રમ ભદ્ર અને ટિકિટ માસ્તર સોરાબજી વચ્ચેની વાતચીત. હવે જોઈએ સવિસ્તર પ્રશ્નના ઉત્તર. પ્રયાણ પાઠના આધારે ભદ્રમ ભદ્રનું પાત્રાલેખન કરો. લોંગ ક્વેશ્ચનની અંદર પણ આજ તમારે પદ્ધતિથી કમ્પ્લીટ કરવાનું રહેશે. પાઠનું નામ પ્રયાણ, સાહિત્ય પ્રકાર નવલકથાખંડ, લેખક રમણભાઈ નીલકંઠ. હવે હરેક ક્વેશ્ચનની અંદર 4-5 વખત મેં ચેપ્ટરનું નામ લીધું છે. ઓલમોસ્ટ સ્ટુડન્ટને યાદ થઈ જ ગયું હશે, જે પણ આ વિડીયો જોતા હશે, કે પાઠનું નામ તો કે પ્રયાણ, સાહિત્ય પ્રકાર નવલકથાખંડ, લેખક રમણભાઈ નીલકંઠ. પ્રથમ ખંડ પ્રયાણ પ્રસિદ્ધ હાસ્ય નવલકથા ભદ્રમ ભદ્રમાંથી લેવામાં આવ્યો છે. હવે આ જે ફર્સ્ટ પેરેગ્રાફ છે, એ ફર્સ્ટ પેરેગ્રાફની અંદર તમારે એ વાતને એક્સપ્લેન કરવાની છે જે આખા ચેપ્ટરની અંદર કઈ વાતને સૌથી વધારે મહત્વ આપવામાં આવેલું છે. જેવી રીતે આપણે ચેપ્ટર ભણ્યા, સ્ટાર્ટિંગની અંદર ફર્સ્ટ પેરેગ્રાફ લેખકને રિલેટેડ હતો, સેકન્ડ પેરેગ્રાફની અંદર ચેપ્ટરની અંદર તમે કઈ વાત ભણવાના છો એ વાત એક્સપ્લેન કરવામાં આવેલી હતી. તો તમારે એવું જ કંઈક જે ચેપ્ટરને રિલેટેડ વાત છે તે તમારે ફર્સ્ટ પેરેગ્રાફની અંદર એક્સપ્લેન કરવાની રહેશે, કમ્પલસરી લોંગ ક્વેશ્ચનની અંદર. તો તે પ્રોપરલી 4 માર્ક્સનો ક્વેશ્ચન ગણાશે. કે પ્રસ્તુત ખંડ એટલે કે પ્રયાણ ચેપ્ટર જે છે તે પ્રસિદ્ધ હાસ્ય નવલકથા ભદ્રમ ભદ્રમાંથી લેવામાં આવ્યો છે. ભદ્રમ ભદ્ર અને તેમના શિષ્ય અંબારામને મુંબઈ જવાનું હોય છે. તે ઘટનામાંથી ભદ્રમ ભદ્રની જૂની વાણી સંસ્કૃત ભાષાના પ્રયોગથી હાસ્ય ઉત્પન્ન થાય છે તથા પુરાના ખ્યાલોમાં માનવી કેવો બંધાયેલો છે તેની વાત કરવામાં આવી છે. ઓકે, તમે એની અંદર એવું નથી કે મેં જે ટોપિક લીધા છે તે જ તમે ટોપિક એડ કરી શકો, તમને જે યોગ્ય લાગે તે ટોપિક પણ તમારે આ ફર્સ્ટ પેરેગ્રાફની અંદર તમારી રીતે એડ કરવાના રહેશે. ત્યાર પછી સ્ટાર્ટ થશે ક્વેશ્ચનનો આન્સર સેકન્ડ પેરેગ્રાફની અંદર. ભદ્રમ ભદ્ર અને અંબારામ જમીને સ્ટેશને જાય છે. ઘરેથી નીકળતા કપાળે કંકુનો લેપ કરતા કહે, આજે હું ખૂબ જ ખુશ છું. આપણે આપણા વેદ ધર્મનું રક્ષણ કરવા, સનાતન ધર્મનો પ્રચાર કરવા, આર્ય ધર્મનો જય કરવા. પ્રયાણ કરી રહ્યા છીએ, તેથી ભદ્રમ ભદ્ર આજે ખૂબ જ ખુશ હતા. ભદ્રમ ભદ્ર અંબારામને કહે છે, આગગાડીમાં જવાના છે તેથી નથી હું ખુશ. તેને મારો વેગ વિદિત જ છે.
ત્યાં અંબારામ જમાલપુરની ઘટના યાદ અપાવે છે કે શિયાળવાને વરુધારી પાછા ફર્યા હતા. તમે તે વેગની વાત કરો છો. ભદ્રમ ભદ્ર અને અંબારામ વચ્ચેની જે વાતચીત તો થાય છે તે વાતચીતને કવર કરવામાં આવેલી છે. હવે જોઈએ ભદ્રમ ભદ્ર અને અંબારામ આવી ઉત્સાહની વાતો કરતા કરતા સ્ટેશને જઈ પહોંચે છે. ભદ્રમ ભદ્ર ટિકિટ લેવા જાય છે ત્યારે ટિકિટ માસ્તર સાથેની વાર્તાલાપથી હાસ્ય નિપજાવે છે, હાસ્ય ઉત્પન્ન થાય છે. ભદ્રમ ભદ્ર ટિકિટ લેવા બારીમાં ખભા સુધી ડોકું ઘાલી કહે છે ટિકિટ માસ્તરને કે શ્રી મોહમયીની બે મૂલ્યપત્રિકા આપો. અહીં ટિકિટ માસ્તર તેમની વાતો સમજી ન શક્યા કે તેઓ શું કહેવા માંગે છે. માસ્તર કહે શું બકેચ, આય તો ટિકિટ ઓફિસ છે. ભદ્રમ ભદ્ર કહે મને ખબર છે આ ટિકિટ ઓફિસ છે, તેનું વિતરણ કરવું એ તવ કર્તવ્ય છે. આવી વાતોથી હાસ્ય ઉત્પન્ન થાય છે. અહીં ભદ્રમ ભદ્રનું પાત્રાલેખન એટલે કે ભદ્રમ ભદ્ર ચેપ્ટરની અંદર ભદ્રમ ભદ્ર વિશે જેટલી પણ વાતો છે તે બધી વાતો અહીંયા તમારે કવર કરવાની રહેશે. એક બે તમે ટોપિક ભૂલી જશો તેમાં કંઈ પ્રોબ્લેમ નહીં ઊભો થાય, બટ બને ત્યાં સુધી 4 માર્ક્સના અકોર્ડિંગ તમે એ વિષય વસ્તુ કન્ટેન લખશો તો એ બેટર રહેશે. પછી સોરાબજી ભદ્રમ ભદ્ર વિશે એક હિન્દુને કહે છે કે સાલો મેદ થયેલો છે. આ વાત સાંભળી ભદ્રમ ભદ્ર ખૂબ જ ગુસ્સે થઈ જાય છે. ટિકિટ લઈ બહાર આવે ત્યારે તેઓ કહે છે કે દુષ્ટ યવન ના સ્પર્શથી હું પણ દુષ્ટ થઈ ગયો છું. તેથી તેઓ સ્નાન કરે છે અને ત્યાર પછી આગ ગાડીમાં જઈ બેસે છે. ત્યાં તેમની મુલાકાત બે ઉતારુ શિવશંકર અને રામશંકર સાથે થાય છે. તેમના માતા પિતાએ છોકરા ન જીવે એટલે તેમનું આયુષ્ય વધે તે માટે નખોદ્યો અને ગોરખોદ્યો ઘરના નામો આપ્યા. હવે લાસ્ટ પેરેગ્રાફની અંદર તમારે આવી રીતે જ લાસ્ટ પેરેગ્રાફની અંદર ઉપસંહાર તરીકે લખવાનું રહેશે. આમ પ્રયાણ પાઠની અંદર ભદ્રમ ભદ્રના વર્તનથી હાસ્ય ઉત્પન્ન થતું તમને જોવા મળી આવશે અને પુરાણી વાતોનો ખ્યાલનો પણ ઉલ્લેખ થયેલો જોવા મળશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણું પ્રયાણ ચેપ્ટર જે છે તે અહીં પૂરું થાય છે. આશા રાખું છું કે જેટલા પણ વિડીયો તમારા સુધી પહોંચાડવામાં આવેલા છે તે બધા વિડીયો તમે ધ્યાનથી જોયા હશે, શીખ્યા હશે. જે કંઈ પણ ડાઉટ હશે તે આપણે ફરીથી જ્યારે સ્કૂલ ચાલુ થશે ત્યારે ફરીથી એ ટોપિકને આપણે ભણાવીશું. ત્યાં સુધી જેટલા પણ ટોપિક તમને નથી આવડતા તે બધા ટોપિકને તમે નોટ કરજો.